અમારે સુશીલા ભાભીએ પાણીનું ટેબું પણ ગળેથી નીચે નહીં ઉતારવા દીધું હોય. એ જ્યારે સુદામો ત્યાં પહોંચશે ત્યારે જલપાન પણ કરશે. અને એ જો આવા પિતાંબર વાળા વસ્ત્રો પહેરીને જશે તો એને ઓળખશે નહીં, માટે એના જૂના પોશાકમાં જાય તો જ ઓળખી શકે. કહેવાય છે કે સુદામાના કપાળમાં શ્રી ક્ષય એવું લખેલું હતું. શ્રી એટલે લક્ષ્મી અને એનો ક્ષય તો ભગવાન એને કહેવાય જે ભાગ્યની રેખાને પલટી નાખે. તો શ્રી ક્ષયને ભગવાને પલટી નાખ્યું. પાછળથી વાંચો તો શું થાય, યક્ષ શ્રી. યક્ષ એટલે કુબેર ને કુબેરની લક્ષ્મી. આટલો વૈભવ પરમાત્માએ સુદામાને આપ્યો. સુદામા પોરબંદરમાં આવ્યા, પોતાનું ઝૂંપડું હતું ત્યાં મોટો બંગલો જોયો. સુશીલા દોડતા આવ્યા, પોતાના પતિને વાત કરી, નાથ આ બધું તમારા મિત્ર દ્વારિકાના નાથે મોકલાવ્યું. ત્યારે સુદામા એક જ વાત કરી, દેવી ભગવાને તમને આપ્યું છે તો જેની પાસે કઈ ના હોય એની સામે તમે જોજો. સુદામો તો આ જીવન એ જ ફાટેલી ધોતી પહેરી અને ભગવાનની ઉપાસના કરે છે. આવું કૃષ્ણના બાલ મિત્ર સુદામાનું ચરિત્ર કહ્યું. ત્યાર પછી દશમ સ્કંદમાં વેદસ્તુતિની કથા કહી. વેદોમાં 1,00,000 ઋચાઓ, એમાં આપણે જે કહ્યું કે 80,000 કર્મકાંડ, 16,000 ઉપાસના કાંડ અને 4,000 જ્ઞાનકાંડના મંત્રો. તો એ મંત્રો પણ જયારે ભગવાનનું વર્ણન કરતા કરતા થાકી જાય અને કહે કે નેતિ નેતિ, આ નથી આ નથી, નેતિ નેતિ જ્યાં વેદ કહે છે. ત્યાર પછી નારદ અને વસુદેવ નો સંવાદ, એમાં ભાગવત ધર્મ ની કથા બતાવી. અત્યાર સુધી વસુદેવ ને એમ હતું કે નારદજી વારંવાર કેમ મારા કૃષ્ણને મળવા આવે છે, પણ આજે જ્યારે ખબર પડી કે મારો કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નથી, પરબ્રહ્મ છે, અને એટલા માટે નારદજીને મળવા આવે છે. નારદ વસુદેવ સંવાદ દ્વારા વસુદેવજીને બ્રહ્મનું જ્ઞાન થયું છે. ત્યાર પછી કહે છે દ્વારિકામાં અનિષ્ટો થવા લાગ્યા. ભગવાનને ખબર પડી હવે કલયુગનું આગમન નજીકમાં છે. ભગવાને પોતાના યદુકુલનો નાશ કરવાનો વિચાર કર્યો છે. ભગવાન પોતે જ કાળના પણ કાળ છે. બધાને લઈ અને ભગવાન પ્રાચી સરસ્વતીને કિનારે આવ્યા છે. સમુદ્રના કિનારે જે વનસ્પતિ ઉગી છે એ વનસ્પતિ શસ્ત્રના ધાર જેવી, યાદવો અંદર અંદર ઝઘડીને કપાઈ મર્યા છે. અને ભગવાન પણ ત્યાં પદ્માસનમાં બેઠા. ત્યાં એક પારધીએ હરણ બેઠું હશે એવો વિચાર કરી બાણ માર્યો, એ ભગવાનને લાગ્યું. એ વખતે ઉદ્ધવજી ભગવાનની પાદરી હતા. ભગવાને ઉદ્ધવને આજ્ઞા કરી, ઉદ્ધવજી તમે ભદ્રિકાશનમાં જાઓ, તમને માર્ગમાં વિદુર જે મળે તો એમને મૈત્રેયની પાસે મોકલજો. મારું જ્ઞાન મૈત્રેય પાસેથી વિદુરને પ્રાપ્ત થાય.
ભગવાન એ સ્વધામ જતી વખતે વિદુરને યાદ કર્યા છે. ત્યાર પછી અવધૂતની કથા કરી, દત્તાત્રેયના 24 ગુરુઓની વાત કરી. શું બતાવે છે? પ્રત્યેકના જીવનમાં ગુરુની આવશ્યકતા છે. જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન બ્રહ્મ સંબંધે થઈ શકે નહીં. પરમાત્મા સુધી પહોંચવા માટે ગુરુ એ માધ્યમ છે. આપણે પહેલા દિવસે જોયું, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ યો બતાય. તો એકાદશ સ્કંદના જ્ઞાનનો નિષ્કર્ષ એ છે કે કર્મના બંધનોમાંથી મુક્ત થઈ અને મોક્ષની પ્રાપ્તિ કરવી, એટલે એકાદશ સ્કંદ એ મુક્તિ લીલા છે. તો મોક્ષનો માર્ગ બતાવી જ્ઞાનની કથા કરી દ્વાદશ સ્કંદમાં પ્રવેશે છે. દ્વાદશ સ્કંદના શરૂઆતના અધ્યાયોમાં કળિયુગના લક્ષણોની વાત કરી. કળિયુગમાં કેવા લક્ષણો હશે? કલિના ધર્મો કેવા હશે? તો કે જે કલિયુગમાં પહેલો તો વર્ણાશ્રમ ધર્મ નાશ પામશે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર ધર્મો યોગ્ય રીતે પડાશે નહીં. વ્યાસે ભાગવતમાં લખ્યું, રાધ્યા ધાન વેચાશે અને પાણી પડી કે બંધાશે. આજે આપણે જોઈએ છીએ પાણીના પાઉચ પડે. વાળ કપાવવા અને નખ વધારવા એ ફેશન થશે. ખરેખર વાળ વધારવાના છે ને નખ કાપવાના, એના બદલા ઉલટું થશે. લોકો નખ વધારશે અને વાળ કપાવશે. સ્ત્રીઓમાં પણ આ ફેશન જોવા મળશે. લુચ્ચા હશે તે હોશિયાર ગણાશે અને ડાહ્યા હોશિયાર હશે એ ગાંડા ગણાશે. આ કળિયુગનો પ્રભાવ. આ પ્રમાણે કળિયુગના લક્ષણની વાત કરી. છઠ્ઠા અધ્યાયમાં સુખદેવજી પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, હવે તમને કઈ સંશય હોય તો કહો. ત્યારે પરીક્ષિત કહે છે, મહારાજ તમે તો મને પરમાત્માના સાક્ષાત દર્શન કરાવી દીધા, હવે મને મનમાં કોઈ જ શંકા નથી. ત્યારે સુખદેવજી કહે છે, રાજન હવે હું અહીંયાથી વિદાય લઉં. કારણ હું જ્યાં સુધી અહીંયા બેસીશ ત્યાં સુધી તક્ષકની તાકાત નથી કે અહીંયા આવે. પણ વિધિનું નિર્માણ છે અને ખોટું ન સાબિત કરાય એટલા માટે મારું અહીંયાથી જવું એ જરૂરી છે. સુખદેવજીએ વિદાય લીધી. પરીક્ષિત મહારાજે પદ્માસન વાળ્યું, મૂલાધારમાંથી કુંડલીની શક્તિને જાગૃત કરી એને સ્વાધિષ્ઠાનમાં લઈ આવ્યા. મણિમુરમાંથી અનાહતમાં લાવ્યા. ત્યાંથી જીવાત્માને આજ્ઞા વિશુદ્ધિ ચક્રનો ભેદન કરી બ્રહ્મરંધ્રમાં લઈ ગયા. બ્રહ્મરંધ્રનો ભેદન કરી અને પ્રાણનો ત્યાગ કરી દીધો. કલિયુગે આવી ડંખ દીધો એને વિષની જ્વાળામાં પરીક્ષિતનો દેહ બળી ગયો છે. તક્ષકના આવતા પહેલા પરીક્ષિતના પ્રાણ તો પરબ્રહ્મની સાથે મળી ગયા છે. પરીક્ષિતના મૃત્યુની કથા કરી. ત્યારબાદ પરીક્ષિતના પુત્ર જન્મેજયે સર્પસત્ર કર્યો. પોતાના પિત્રને સર્પદંશ થયો. એને થયું, આ પૃથ્વી લોક ઉપર જેટલા સર્પ છે એનો નાશ કરો. એને સર્પયજ્ઞનું આયોજન કર્યું. આ સર્પયજ્ઞમાં મોટો અગ્નિકુંડ બનાવ્યો. અગ્નિનું પ્રાગટ્ય થયું અને જેમ જેમ મંત્ર બોલાતા જાય એમ એક એક સર્પ આવીને એ કુંડમાં પોતાના દેહની આહુતિ આપે. પરીક્ષિત વિચાર કરે છે, હજી સુધી તક્ષકના કેમ નથી આવ્યો? આચાર્યને કહ્યું, તપાસ કરો, સમાધિમાં જોયું તક્ષકના ઇન્દ્રના શરણે ગયો છે. જન્મેજયે આજ્ઞા કરી, ઇન્દ્રને પણ તક્ષકની સાથે યજ્ઞકુંડમાં હોમી દો. અને જ્યાં મંત્ર ભણાયો, નમસ્તક્ષભ્યો રથકારેભ્યશ્ચવો નમઃ, એની સાથે જ આકાશમાંથી તક્ષકને લઈને ઇન્દ્રનો રથ અગ્નિકુંડમાં પડવા માટે આવ્યો. આ દ્રશ્ય જ્યાં જોયું, બૃહસ્પતિ મહારાજ જન્મેજયના યજ્ઞમાં ઉપસ્થિત થયા અને જન્મેજયને સમજાવ્યો, રાજન આ મૃત્યુલોકમાં મરવાનું તો દરેકે છે, એમાંથી કોઈ બચી શકે તેમ નથી. તક્ષક એ તો માત્ર નિમિત્ત છે, માટે આ સર્પસત્ર કરી અને સર્પ હિંસાને તમે રોકો. જન્મેજયને પણ બૃહસ્પતિની વાતમાં સત્ય સમજાયું. એમણે પણ સર્પસત્ર બંધ કર્યો. ત્યાર પછી ભાગવતના અંતમાં વ્યાસજીએ ફરીથી 3 શ્લોકમાં મંગલાચરણ કરી અને ભગવાનની સ્તુતિ કરી છે. એ શ્લોકો આવે છે, કસ્મયે ન વિભાસિતો યમતુલો જ્ઞાન પ્રદીપ પુરા તદરૂપેણ ચ નારદાય મુનયે
كرشناي تدروبنا يوغيندراي تداتمنا دبغباد راتاي كارونياتا ستشوديام بمالام بشوكا مالام ستيام برام ديمهي ستيام برام ديمهي جي ستيام برام ديمهي دوارا شرمد بھاگوتي شروعات کري هتی ایج ستيام برام ديمهي دوارا بھگوان وید ویاس شرمد بھاگوت نو سنہار کري چه ان انت ما کہه چه نام سنگیرتنام یتیا سرب پاپا پرناشنام پرنامو دکھ شمنام تم نمامی حریم برام જેનું નામ સંકીર્તન બધા પાપોમાંથી મુક્ત કરી અને મોક્ષ આપવા વાળું છે એવા હે ભગવાન અમે તમને નમસ્કાર કરીએ છીએ અહીંયા શ્રીમદ ભાગવત સંહિતાનું સમાપન કરે છે કથાની ક્યારે પૂર્ણાહુતિ હોતી નથી કથાનો હંમેશા વિરામ હોય અહીં આપણે કથાને વિરામ આપીશું પણ શ્રીમદ ભાગવતની આ કથાનો આખો સાર એક ભજનમાં રજૂ કર્યો છે જેને ભાગવતનો આંબો કહેવામાં આવે છે જો બધાની ઈચ્છા હોય તો ભાગવતનો આંબો સંભળાવીએ સાંભળવો છે સારું નહીતર આરતી કરીએ Amen.
سما سري رشنا قدم اريو